हरिः ओम ओम श्री कृष्ण परमात्मने नमः। विनोबाजीना गीता प्रवचनों अध्याय पांचमो भाग बीजो। संन्यास नी कल्पना शी छे, केटलाक कर्मो करवाना छोड़ी देवा ने केटलाक कर्मो करवा, एवी ये कल्पना छे। संन्यासनो ख्याल आवो नथी। संन्यासनी व्याख्या मूळमां एवी छे के बधा कर्मों छोड़ी देवा, सर्व कर्मोमांथी मुक्त थवुं, कर्मों बिल्कुल न करवा, तेनुं नाम संन्यास छे। पण कर्म न करवुं एटले वळी शुं? कर्म बहु चमत्कारिक छे। सर्व कर्म संन्यास थाय केवी रीते? आगळ पाछळ सर्वत्र कर्म व्यापीने रहेलुं छे। अरे बेसी रहो तो ये पण एक क्रिया थई, बेसवू एक क्रियापद छे। केवल व्याकरणनी दृष्टि थी ए क्रिया छे एवुं नथी, पण व्याकरण उपरांत सृष्टि शास्त्र में पण बेसवू एक क्रिया ज छे। बैठा बैठा जांग दुखवा मांडे छे, बेसवामां पण मेहनत छे। न करवू ए सुद्धा क्रिया ठरे छे, क्या कर्म संन्यास थाय केवी रीते? भगवाने अर्जुन ने विश्वरूप बताव्यू। चारे बाजू फैलाई रहेला विश्वरूप ने जोई अर्जुन बियो ने गभराट ना मार्या, तेणे आँख मीची दीधी। एवो डरी गयो, एवो बी गयो कि तेनी आँख मीचाई गई। पण आँख बंद करीने जुए छे तो अंदर देखावा लाग्यू। आँख बंद करवा छतां जे देखाय तेनाथी अळगा रहेवू केवी रीते? न करवाथी पण जे થઈને ઊભું રહે છે તેને ટાળવું કેમ? એક માણસની વાત છે, તેની પાસે સોનાના મોટા મોટા કિંમતી દાગીના હતા। તે બધા તેને એક મોટી પેટીમાં બંધ કરીને રાખવા હતા। નોકર એક ખાસી મોટી લોઢાની પેટી કરાવી લાવ્યો। તે જોઈને દાગીનાના ધણીને કહ્યું, કેવો મૂરખ છો ભાઈ, અરે ડફોળ, તને સૌંદર્યનો કંઈ ખ્યાલ છે કે નહીં? આવા સુંદર કિંમતી દાગીના આવી ભૂંડી લોઢાની પેટીમાં મૂકવાના હોય? જા મજાની સોનાની પેટી કરાવી લાવ। નોકર તો ઉપડ્યો અને સોનાની પેટી કરાવી લાવ્યો। હવે તેનું તાળું તે પણ સોનાનું લાવ। સોનાની પેટીને સોનાનું તાળું જ શોભે। પેલો ભાઈ દાગીના સંતાડવા ગયો, સોનું ઢાંકવા ગયો, પણ તે સોનું ઢંકાયું કે ઉઘાડું પડ્યું? ચોરને દાગીના શોધવાની માથાફોડ રહી જ નહીં, પેટી જ આખી ઉઠાવી કે કામ પત્યું? સારાંશ એ છે કે કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે। આવું ને આટલું જે વ્યાપક કર્મ, તેનો સંન્યાસ કઈ રીતે થાય? આવા આ કર્મનો સંન્યાસ કરવાની રીત જ એ છે કે જેટલા જેટલા કર્મો કરવાના હોય તે બધાએ કરતા રહેવા છતાં એ બધા ખરી જાય એવી તરકીબ સાધવી। એવું થાય ત્યારે જ સંન્યાસ સધાયો જાણવો। કર્મો કરવા છતાં તે બધાએ ખરી જાય એ વાત કોના જેવી છે? યાદ કરો જોઈએ, સૂર્યના જેવી છે।
સૂર્ય રાત ને દિવસ કર્મમાં મંડ્યો રહે છે, રાત્રે પણ તેનું કર્મ ચાલુ હોય છે, તેનો પ્રકાશ બીજા ગોળાર્ધમાં પોતાનું કામ કરે છે, પણ આટલા બધા કર્મો કરતો હોવા છતાં તે કંઈ જ કરતો નથી એમ પણ કહી શકાય। તેથી તો ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે, મેં આ યોગ પહેલાં સૂર્યને બનાવ્યો અને પછી વિચાર કરનારો, મનન કરનારો મનુ સૂર્ય પાસેથી તે યોગ શીખ્યો। ચોવીસે કલાક કર્મ કરવામાં મંડ્યો રહેવા છતાં સૂર્ય લેશ માત્ર કર્મ આચરતો નથી। ખરેખર આ સ્થિતિ અદ્ભુત છે, એમાં જરાય શંકા નથી। પણ સંન્યાસનો આ માત્ર એક પ્રકાર થયો। સંન્યાસી કર્મ કરવા છતાં કરતો નથી એવી સ્થિતિનું જેમ વર્ણન કર્યું, તેવો તેનો બીજો પ્રકાર પણ છે। તે કોઈ પણ કર્મ કરતો નથી, છતાં આખી દુનિયા પાસે કર્મ કરાવે છે, એ તેની બીજી બાજુ છે। તેનામાં પાર વગરની પ્રેરક શક્તિ છે, અકર્મની એ જ ખૂબી છે। અનંત કાર્યને સારું જરૂરી શક્તિ અકર્મમાં ભરેલી હોય છે। વરાળનું એવું નથી, વરાળને પૂરી રાખો તો પ્રચંડ કામ કરે છે। એ પૂરી રાખેલી વરાળમાં અપરંપાર શક્તિ પેદા થાય છે, મોટી મોટી આગગાડી તે સહેજે રમતમાં ખેંચી જાય છે। સૂર્યનું પણ એવું જ છે, તે લેશ માત્ર કર્મ કરતો નથી અને છતાં ચોવીસે કલાક કાર્યમાં મંડ્યો રહે છે। તેને પૂછશો તો તે કહેશે, હું કંઈ કરતો નથી, રાતને દિવસ કર્મ કરવા છતાં કંઈ ન કરવું એ જેવી સૂર્યની એક રીત છે, તેવી જ કશું ન કરવા છતાં રાત દિવસ અનંત કર્મો કરવા એ બીજી રીત છે। સંન્યાસના આવા બે પાસા છે, બંને અસામાન્ય છે। એક પ્રકારમાં કર્મ ખુલ્લું દેખાય છે અને અકર્માવસ્થા ગુપ્ત હોય છે, બીજામાં અકર્માવસ્થા ખુલ્લી દેખાય છે પણ તેને લીધે અનંત કર્મોનો વ્યવહાર ચાલે છે। આ અવસ્થામાં અકર્મમાં કર્મ ઠાસીને ભરેલું હોવાથી પ્રચંડ કાર્ય પાર પડે છે। જેને આવી અવસ્થા સિદ્ધ હોય તેની અને આળસુ માણસની વચ્ચે બહુ મોટો ફેર છે। આળસુ માણસ થાકી જશે, કંટાળી જશે। આ અકર્મમાં સંન્યાસી કર્મશક્તિને પૂરી રાખે છે, જરા સરખું કર્મ તે આચરતો નથી, હાથ પગ કે ઇન્દ્રિયો વડે તે કંઈ કર્મ કરતો નથી, પણ કશું ન કરવા છતાં તે અનંત કર્મો કરે છે। કોઈ માણસ ગુસ્સે થાય છે, આપણી ભૂલને લીધે તે ગુસ્સે થયો હોય તો આપણે તેની પાસે જઈએ, પણ તે બોલવાનું જ બંધ કરે છે। તેના ન બોલવાની, તેના એ કર્મ ત્યાગની કેટલી બધી અસર થાય છે। તેની જગ્યાએ બીજો હશે તે તડફડ બોલી નાખશે। બંને ગુસ્સે થયેલા છે પણ એક મૂંગો રહે છે ને બીજો બોલે છે। બંને ગુસ્સો બનાવવાની જ રીત છે, ન બોલવું એ પણ ગુસ્સે થવાની રીત છે, એ રીતે પણ કામ થાય। બાપ કે માં છોકરા સાથે બોલવાનું બંધ કરે છે ત્યારે કેટલી ભારે અસર થાય છે। બોલવાનું એ કર્મ છોડી દેવું, તે કર્મ ન કરવું, તેથી પ્રત્યક્ષ કર્મ કર્યું હોય તોય ન નિપજે એટલી બધી અસર નિપજે છે। એ અબોલાની જે અસર થઈ તે બોલવાથી ન થઈ હોત। જ્ઞાની પુરુષનું એવું જ છે, તેનું અકર્મ, તેનું શાંત રહેવું પ્રચંડ કર્મ કરે છે, પ્રચંડ સામર્થ્ય ઉત્પન્ન કરે છે। અકર્મી રહીને તે એટલું બધું કર્મ કરે છે કે તેટલું ક્રિયાથી કદી પ્રગટ ન થાત। આવો એ સંન્યાસનો બીજો પ્રકાર છે। આવા સંન્યાસીની બધી પ્રવૃત્તિ, તેનો સર્વ ઉદ્યોગ એક આસન પર આવીને બેસી જાય છે। ઉદ્યોગની, પ્રવૃત્તિની બધી દોડાદોડ એક આસને થંભી ગઈ છે। આ પોટલું નારાયણના ચરણોમાં જઈને પડ્યું છે, બધી નિરાંત થઈ ગઈ છે ને ફરી ગર્ભવાસમાં જવાનું નથી એવો ભરોસો પડ્યો છે। હવે અમારે અમારી સત્તાથી જીવવાનું નથી, એ અભિમાન દેવે હરી લીધું છે।
તુકારામ કહે છે, હવે બધું એક પરમાત્માની જ સત્તાથી ચાલે છે અને હું ખાલી કોથળો લઈને પડ્યો છું. તુકારામ મહારાજ કહે છે, હવે હું મોકળો છું, કોથળો થઈને પડ્યો છું, બધી પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ. તુકારામ કોથળો થઈને પડ્યા પણ ખાલી કોથળામાં પ્રચંડ પ્રેરક શક્તિ છે. સૂર્ય જાત જે કશા હોકારા કરતો નથી પણ તેને જોતાની સાથે પંખીઓ ઉડવા માંડે, ઘેટાં બકરાના બચ્ચા નાચવા માંડે, ગાયો વગડામાં ચરવા નીકળી પડે, વેપારીઓ દુકાન ઉગાડે, ખેડૂતો ખેતરમાં ભાગે અને એમ જગતના જાત જાતના વ્યવહારો ચાલુ થાય. સૂર્ય કેવળ હોય છે, તે હોય એટલું જ પૂરતું છે, એટલાથી અનંત કર્મો ચાલુ થાય છે. આ અકર્માવસ્થામાં અનંત કર્મોની પ્રેરણા ભરેલી છે, જેમાં ઠાંસી ઠાંસીને સામર્થ્ય ભર્યું છે, એવો સંન્યાસનો આ બીજો અદ્ભુત પ્રકાર છે. પાંચમા અધ્યાયમાં સંન્યાસના બે પ્રકારની તુલના કરી છે. એકમાં કર્મ કરનારો 24 કલાક કર્મમાં મચ્યો રહે છે છતાં કશું કરતો નથી, અને બીજામાં ક્ષણભર પણ કર્મ ન કરવા છતાં સર્વ કંઈ કરે છે. એક બોલવા છતાં ન બોલવાની રીત છે અને બીજી ન બોલવા છતાં બોલવાની રીત છે. આવા આ બે પ્રકારની અહીં સરખામણી કરવામાં આવી છે. આ જે બે દિવ્ય પ્રકારો છે તેમનું અવલોકન કરવામાં, તેમનો વિચાર કરવામાં અને મનન કરવામાં અપૂર્વ આનંદ છે. આ વિષય જ અપૂર્વ ઉદાત્ત છે. ખરેખર સંન્યાસની આ કલ્પના ઘણી પવિત્ર તેમજ ભવ્ય છે. આ વિચાર, આ કલ્પના જેણે પહેલી વહેલી શોધી કાઢી તેને જેટલો ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે. એ કલ્પના અત્યંત ઉજ્જવળ છે. આજ સુધીમાં માણસની બુદ્ધિએ માણસના જે ઊંચા કૂદકા માર્યા છે તેમાંનો સૌથી ઊંચો કૂદકો આ સંન્યાસ સુધી પહોંચ્યો છે. એનાથી ઊંચે હજી કોઈએ કૂદકો માર્યો નથી. આવા કૂદકા મારવાનું હજુ એ ચાલ્યા કરે છે, પણ વિચારનો તેમજ અનુભવનો આવો ઊંચો કૂદકો કોઈએ માર્યાની મને માહિતી નથી. આ બે પ્રકારે યુક્ત એવા સંન્યાસીની માત્ર કલ્પના પણ નજર સામે લાવવામાં આનંદ, અપૂર્વ આનંદ છે. ભાષાની અને વ્યવહારની દુનિયામાં ઉતરવાથી એ આનંદ ઓછો થઈ જાય છે. જાણે કંઈ નીચા ઉતરી પડ્યા હોઈએ એવું લાગે છે. મારા મિત્રો સાથે આ બાબતની હું હંમેશા વાતો કરું છું. આજે કેટલાય વર્ષોથી આ દિવ્ય વિચારનું હું મનન કરતો આવ્યો છું. અહીં ભાષાનું સાધન તો મને અઘરું પડે છે. શબ્દોની કક્ષામાં આ વિષય સમાય એવો છે નહીં. ન કરવા છતાં બધું કરવું અને બધું કરતા રહેવા છતાં લેશ માત્ર કરવું નહીં, આ કેટલી ઉદાત્ત, રસમય અને કાવ્યમય કલ્પના છે. આથી વધારે કાવ્ય બીજું કયું બાકી રહ્યું? કાવ્ય કાવ્ય કહીને જેની વાતો થાય છે તે આ કાવ્યની આગળ ફીકું પડી જાય છે. આ કલ્પનામાં જે આનંદ, જે ઉત્સાહ, જે સ્ફૂર્તિ અને જે દિવ્યતા છે તે કોઈ પણ કાવ્યમાં નથી. આવો આ પાંચમો અધ્યાય ખૂબ જ ઊંચી એવી ભૂમિકા પર બેસાડેલો છે. ચોથા અધ્યાય સુધી કર્મને વિકર્મની વાત કરી અહીં ખૂબ ઊંચો કૂદકો માર્યો છે. અહીં અકર્મ અવસ્થાના બે પ્રકારોની સીધી સરખામણી કરી છે. અહીં ભાષા લથડી પડે છે. કર્મયોગી ચડે કે કર્મ સંન્યાસી ચડે, કોણ કર્મ વધારે કરે છે એ કહી જ શકાતું નથી. બધું કરવું તે છતાં કશું ન કરવું, અને કશું ન કરવું તે છતાં બધું એ કરવું, બંને યોગ છે. પણ સરખામણી કરવા પૂરતો એકને યોગ કયો છે
અને બીજાને સંન્યાસ કયો છે. હવે આ બેની તુલના કેવી રીતે કરવી? કોઈક દાખલો આપીને જ તે કરવી પડશે. દાખલા આપી વાત સમજાવતા કંઈક નીચે ઉતર્યા જેવું લાગે છે, પણ નીચે ઉતર્યા વગર અહીં છૂટકો નથી. સાચું જોવા જઈએ તો પૂર્ણ કર્મ સંન્યાસ અથવા પૂર્ણ કર્મયોગ એ બંને કલ્પનાઓ આ દેહમાં સમાઈ શકે એવી નથી. એ કલ્પનાઓ આ દેહને ફાડી નાખે એવી છે. પણ એ કલ્પનાઓની નજીકમાં નજીક પહોંચી ગયેલા મહાપુરુષોના દાખલા લઈને આપણે આગળ ચાલવું પડશે. દાખલા મૂળ વાતના કરતાં કંઈક અધૂરા જ રહેવાના, પણ તે પૂર્ણ છે એવું ઘડીભર માની લઈએ. ભૂમિતિમાં નથી કહેતા કે અ બ ક એક ત્રિકોણ છે એમ ધારો. ધારો શા સારું? ધારવાનું એટલા માટે કે એ ત્રિકોણમાંની રેખાઓ યથાર્થ રેખા નથી. મૂળમાં રેખાની વ્યાખ્યા જ એ છે કે તેને લંબાઈ હોય છે પણ પહોળાઈ નહીં. પણ પહોળાઈ વગરની એવી લીટી પાટિયા પર દોરવી કેવી રીતે? લંબાઈની સાથે પહોળાઈ આવ્યા વગર રહે કેમ? જે રેખા દોરો તેની થોડી સરખી પહોળાઈ તો હોય જ. એથી ભૂમિતિ શાસ્ત્રમાં રેખા માની લીધા વગર ચાલતું નથી. ભક્તિ શાસ્ત્રમાં પણ એવું નથી? વિચારો જરા. તેમાં પણ ભક્ત કહે છે કે આ નાનકડા શાલિગ્રામના પિંડમાં સર્વ બ્રહ્માંડનો ધણી છે એમ માનો, એમ ધારો. કોઈ પૂછે કે આ શું ગાંડ પણ માંડ્યું છે, તો તેને કહો કે તારું આ ભૂમિતિનું શું ગાંડ પણ હતું? ખાસી જાડી પોળી લીટી દેખાય છે અને કહે છે કે આ પોળાઈ વગરની છે એમ માની લો, એ શું ગાંડ પણ લઈને બેઠા છીએ? સૂક્ષ્મ દર્શક કાચમાંથી જોઈએ તો ખાસી અડધો ઇંચ પોળી દેખાય. જેમ તમે તમારા ભૂમિતિ શાસ્ત્રમાં માની લો છો, તેવી જ રીતે ભક્તિ શાસ્ત્ર કહે છે કે માની લો આ શાલિગ્રામમાં પરમેશ્વર છે એવું માનો. પરમેશ્વર તો તૂટતો નથી, ફૂટતો નથી, પણ તમારા શાલિગ્રામના તો કકડા થઈ જશે. ઉપર કરું ખા એવું કોઈ કહે તો તે વિચારવાળું નહીં કહેવાય. ભૂમિતિમાં માનો અથવા ધારો ચાલે તો ભક્તિશાસ્ત્રમાં કેમ ન ચાલે? કહે છે બિંદુ છે એવું ધારો, પછી પાટિયા પર બિંદુ કાઢે છે. અરે બિંદુ શાનું? ખાસું વર્તુળ હોય છે. બિંદુની વ્યાખ્યા એટલે બ્રહ્મની જ વ્યાખ્યા સમજી લેવી. બિંદુને નથી જાડાઈ, નથી લંબાઈ, નથી પહોળાઈ, કંઈ જ નથી. પણ વ્યાખ્યા આવી કર્યા પછી પાટિયા પર કાઢ્યા વગર રહેતા નથી. બિંદુ કેવળ અસ્તિત્વ માત્ર છે, તે ત્રિપરિમાણ વગરનું છે. સારાંશ, સાચી રેખા, સાચું બિંદુ વ્યાખ્યામાં જ છે, પણ આપણે માનીને ચાલવું પડે છે. આપણે પણ એવા જ કાલ્પનિક દાખલાઓ લઈ સરખામણી કરવાની છે. મીમાંસકોએ તો વળી જબરી મજા કરી છે. ઈશ્વર ક્યાં છે એ વાતની મીમાંસા કરતાં એ લોકોએ મજાનું વિવરણ કર્યું. વેદમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ વગેરે દેવો છે. આ દેવોની બાબતમાં મીમાંસામાં વિચાર થાય છે ત્યારે એક સવાલ એવો પૂછવામાં આવે છે કે આ ઇન્દ્ર કેવો છે, તેનું રૂપ કેવું છે, તે રહે છે ક્યાં? મીમાંસકો જવાબ આપે છે, ઇન્દ્ર શબ્દ એ જ ઇન્દ્રનું રૂપ, ઇન્દ્ર શબ્દમાં જ તે રહે છે. ઈ ને તેના પર અનુસ્વાર પછી દ્ર એ ઇન્દ્રનું સ્વરૂપ છે, એ જ તેની મૂર્તિ છે, એ જ પ્રમાણ છે. વરુણદેવ કેવો? એવો જ. પહેલા વ, પછી રુ અને પછી ણ. વરુણ એ વરુણનું રૂપ. એ પ્રમાણે અગ્નિ વગેરે દેવોનું સમજવું. એ સર્વ દેવો અક્ષર રૂપધારી છે. દેવ બધાએ અક્ષર મૂર્તિ છે એ કલ્પનામાં, એ વિચારમાં ખૂબ મીઠાસ છે. દેવ એ કલ્પના છે, એ વસ્તુ કોઈ આકારમાં સમાઈ શકે એવી નથી. તો કલ્પના બતાવવાને
અક્ષર જેટલી ને જેવડી જ નિશાની પૂરતી છે. ઈશ્વર કેવો છે? તો કહે છે, પહેલાં ઈ, પછી શ્વ ને પછી ર, પછી ઓમે તો હદ કરી દીધી. ઓમ એ એક અક્ષર એટલે જ ઈશ્વર. ઈશ્વરને એક સંજ્ઞા જ કરી આપી. આવી સંજ્ઞાઓ નિર્માણ કરવી પડે છે. મૂર્તિમાં, આકારમાં આ વિશાળ કલ્પનાઓ સમાતી નથી, પણ માણસની ઈચ્છા બહુ જોરાવર છે. તે આ કલ્પનાઓને મૂર્તિમાં બેસાડવાની કોશિશ કર્યા વગર રહેતો નથી. કર્મ અને સંન્યાસ બંને યોગની આપણને તુલના કરી આપતા આ પાંચમા અધ્યાયના બીજા ભાગમાં આપણે અહીંયા અટકીએ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. તો કિસકા સહારા.